सामान्यपणे आरोप लागे एटले व्यक्तिनी छबी खरडाती होय छे, परंतु व्यक्ति पर लागेला आरोपोमांथी पण फायदो मेळवानी आवडत जे छे ते राजकीय पक्षोमां सौथी वधु होय छे। देशना राजकारणना इतिहासमां अनेक एवा दाखलाओ छे ज्यारे कोई व्यक्ति पर आरोपो लाग्या होय त्यारे ते व्यक्ति ते आरोपोने ज मुद्दो बनावीने राजकीय फायदो मेळव्यो हतो। તાજેતરમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આપના નેતા મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈની રેડ પડી હતી અને મનીષ સિસોદિયા પર ભારતીય જનતા પાર્ટી આક્રમક બની હતી અને મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી પાર્ટી પણ ગણાવી રહી છે। પરંતુ મનીષ સિસોદિયા પર જે આરોપો લાગ્યા છે, સીબીઆઈની રેડ પડી છે, તેને લઈને આમ આદમી પાર્ટી એ પ્રકારનો પ્રહાર કરી રહી છે કે મનીષ સિસોદિયા સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી છે માટે તેઓને હેરાન કરવામાં આવી રહ્યા છે, ગુજરાતમાં આપનું કદ વધી રહ્યું છે માટે ભાજપ ચિંતામાં છે અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે, અને વધુમાં હવે આ સમગ્ર બાબતને લઈને એક પ્રકારનો એંગલ એવો પણ સામે આવી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ સાથે આ બાબતને કનેક્ટ કરવામાં આવી રહી છે। મનીષ સિસોદિયા પર આરોપો લાગ્યા અને ભાજપના નેતાઓએ ટિપ્પણી કરી, તેને લઈને સૌથી પહેલા આપના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહે ટ્વીટ કર્યું હતું અનુરાગ ઠાકોરને ટ્વેક કરીને કે મનીષ સિસોદિયાના વંશજના ઇતિહાસ તમે વાંચી લેતા, મનીષ સિસોદિયાથી તમે લડાઈ લડો છો, તેઓનું નામ લેવાની તમારી હેસિયત નથી, સિસોદિયા મહારાણા પ્રતાપના વંશજ છે અને તમે આગળ સમજી વિચારીને તેઓની સામે બોલજો। ખાસ કરીને સંજયસિંહે આ ટ્વીટ કર્યું હતું બાદમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પણ એક એંગલ આપવાનો પ્રયત્ન કર્યો અને તેઓએ લખ્યું કે મહારાણા પ્રતાપના વંશજ મનીષ સિસોદિયાને ખોટા આરોપમાં ભાજપ હેરાન પરેશાન કરી રહી છે, જેના કારણે ગુજરાતના રાજપૂત યુવાનોમાં ખૂબ જ રોષ છે અને આગામી દિવસોમાં 5000થી વધુ રાજપૂત યુવાનો આમ આદમી પાર્ટીમાં સામેલ થશે। વધુમાં ઈશુદાન ગઢવીએ બીજું ટ્વીટ કર્યું હતું કે જેવી રીતે રાણા પ્રતાપથી અકબર ડરતા હતા, તેવી જ રીતે આજે દિલ્હીમાં બેઠેલા ભાજપના આકાઓ તેઓના વંશજોથી ડરે છે, જય હો। એટલે ખાસ કરીને મનીષ સિસોદિયા પર જે આરોપો લાગ્યા છે તે મુદ્દાને આમ આદમી પાર્ટી કદાચ ડાયવર્ટ કરી રહી છે અને આનો રાજનૈતિક ફાયદો મેળવવાનો પ્રયત્ન પણ આમ આદમી પાર્ટી કરી રહી છે, ખાસ કરીને રાજપૂત યુવાઓની સિમ્પથી ગેઇન કરવાનો પ્રયત્ન ઈશુદાન ગઢવી કરી રહ્યા છે। અને ગુજરાતમાં સીબીઆઈની રેડ બાદ મનીષ સિસોદિયા પહેલીવાર આજરોજ આવી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં જે પ્રમાણે સીબીઆઈની રેડ પડી છે અને ભાવનાત્મક રીતે ફાયદો મેળવવા આમ આદમી પાર્ટી પ્રયત્નો કરી રહી છે, ત્યારે આગામી સમયમાં આમ આદમી પાર્ટીની આ રણનીતિને કેટલો ફાયદો મળશે તે તો ચૂંટણીના પરિણામો બાદ જ સ્પષ્ટ થશે।